He's 90 year old. आजीवन पत्रकारत्व गुजरात समाचार साथे જોડાયેલા હતા એમણે જગમગનું સંપાદન પણ કર્યું અને ઓછામાં ઓછા એમના 500 પુસ્તકો પ્રકાશિત થયા છે એમણે જેમાં નવલકથા વાર્તા અને બાળ સાહિત્ય વિશે ઘણું બધું લખ્યું છે એમની સાથે સાથે હું ઇન્વાઇટ કરીશ યશવંત મહેતા એમને પણ બહુ જ આદર ભાવ સાથે ઇન્વાઇટ કરીશ સર પ્લીઝ જોઈન અસ ઓન ધ સ્ટેજ યશવંત મહેતા તેઓ સ્ટેજ પર આવે ત્યાં સુધી તેમના વિશે પણ થોડીક વાત મારે કરવી છે તેમની પાસે પણ બહુ જ બહોળો અનુભવ છે લગભગ 15 વર્ષ એમણે જગમગ સામાયિકનું સંપાદન કર્યું છે અને છેલ્લા 18 વર્ષથી તેઓ બાળ આનંદનું સંપાદન કરી રહ્યા છે તેઓએ પણ લગભગ 350 વધુ પુસ્તકો લખ્યા છે બચ્ચાઓ માટે 40 નવલકથાના પુસ્તકો લખ્યા છે અને લગભગ 50 જેટલા પુસ્તકો માત્ર એમના કોલમમાંથી બન્યા છે બાળ સાહિત્યના હિત વિકાસ અને ગૌરવની જ્યારે વાત આવે એના માટે 1994માં તેમણે બાળ સાહિત્ય અકાદમીનું સંગઠન પણ કર્યું જેના અંતર્ગત તેમણે 53 પુસ્તકો અત્યાર સુધી આપી છે આપણને ખેદ લાગે કે આ વસ્તુ હું ના મેન્શન કરી શક્યો એટલે મેં સહેજ લખી લીધું છે આ સિવાય જયારે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી 2010માં શરૂ કર્યું સન્માન કરવાનું જે બાળ સાહિત્ય માટે જેમણે કામ કર્યું એમના માટે તેમાં પહેલી પસંદગી વિમોચન કરી રહ્યા છે સ્વ શ્રી હરબંસ ભલ્લા તેમણે 1964 થી 1993 સુધીની જેમની જીવન સફળ એમના આજ બે મિત્રો જે સૌથી ઘનિષ્ઠ નજીક હતા એવા બે વ્યક્તિઓ આપણી સાથે છે અને મહત્વની વસ્તુ તો એ છે કે 90 વર્ષની વયે પણ શ્રી હરીશ નાયક આપણી સાથે છે આપણે જે પુસ્તકનું અત્યારે વિમોચન કરવા જઈ રહ્યા છીએ સંબંધોના સમીકરણો એને જે પ્રકાશિત કરી રહ્યા છે આરઆર શેઠ એમની પણ બહુ જ મોટી હિસ્ટ્રી છે એઝ વી નો કે સૌથી જૂનું પ્રકાશન હાઉસ છે જેઓ અત્યારે પણ કાર્યરત છે અને હું બહુ જ આપની તાળીઓના ગડગડાટ સાથે અને વિથ ડ્યુ રિસ્પેક્ટ ઇન્વાઇટ કરીશ ચિંતનભાઈ શેઠ જેઓ પ્રકાશક છે ચિંતનભાઈ પ્લીઝ જોઈન અસ ઓન ધ સ્ટેજ આમની સાથે સાથે શ્રી હોનિશ ભલ્લાને પણ હું ઇન્વાઇટ કરીશ જેઓ સ્વ શ્રી હરબંસ ભલ્લાના સચ છે સર વી વેલકમ યુ વિથ ગ્રેટ બહુ જ ખુશી થાય છે કે એમના પિતાજીના લખેલા પુસ્તકો જે બેઝિકલી પંજાબીમાં હતા ને અત્યારે ગુજરાતીમાં અનુવાદિત થયા છે અને હું બહુ જ ખુશી અનુભવું છું કે એમના એક પુસ્તકનું પંજાબીમાં ઓડિયો વર્ઝન થયેલું જેમાં મને કામ કરવાનો સૌભાગ્ય મળેલું થેન્ક યુ સો મચ સર આપણે હું આ બહુ બધો સમય નહીં લઉં કારણ કે આ બધા બહુ જ અનુભવી અને ઘણું બધું આપણને આપી શકે તેવા લોકો છે તો આપણે એમનાથી જ શરૂઆત કરીએ હરીશભાઈ તમે બધું માય તમારા આ જર્ની અને સર વિશે તમારે કંઈ કેવું હોય તો તમે કહી હરબંસ ભલ્લા
તેઓ ચાર ભાષામાં લખી ચૂક્યા હતા જ્યારે અમને મળ્યા. પંજાબી, ઉર્દુ, સિંધી, હિન્દી. પણ જ્યારે આવતા ત્યારે ફાસ્ટ બોલરની જેમ આવતા, ફાસ્ટ આથી હતા તેઓ, ફાસ્ટ ઇન લિટરેચર, ફાસ્ટ ઇન લાઈફ, ફાસ્ટ ઇન નોવેલ્સ, ફાસ્ટ ઇન એવરીથિંગ. જલ્દી આવે, જલ્દી લીખે और जल्दी से हमारी पहचान हुई. अच्छा हुआ कि हमारी पहचान हुई. कोई प्रोफेशनल ऑथर की जो पहचान होती तो गुम हो जाते, गुजराती तक नहीं पहुंचते. दो हमारे मैगजीन से, एक डेली था लोक समाचार, दूसरा सुनी, और एक बच्चों का चकबक था. बदला साहब को हमने अपना लिया. आज तो किसी ने डेली नॉवेल नहीं लिखी. डेली पेपर होता है, डेली पेपर में हफ्ते में एक दफे एक चैप्टर पब्लिश होता है. बल्ला जी की नॉवेल उपन्यास हमने डेली सब में छापी है. हर रोज एक चैप्टर, एक चैप्टर, एक चैप्टर. समझो कि छह महीना नवा उपन्यास जो चला तो 180 फुल पेजेस ऑफ ए डेली पेपर वो लिखते थे. एक नॉवेल खत्म हुई तो हम उसके प्रसंग, उसकी अगली लाइफ, उसकी कविताएं, उसकी शायरी सब उसके साथ साथ लिखते थे. उसके पेज पे हम दूसरा कुछ भी शामिल नहीं करते थे. पब्लिक को पसंद आने लगा. एक नॉवेल खत्म हुई, एक लहर दो पत्थर, एक लहर दो पत्थर. हम उसके साथ बात भी करते थे. भल्ला साहब ऐसा क्यों नहीं होता, एक पत्थर दो लहर. भल्ला कहते थे पढ़िए पढ़िए मालूम हो जाएगा, पढ़ने के बाद आपको भी मालूम हो जाएगा. पत्थर कौन है, लहर कौन है, लहर भी कभी पत्थर बन जाती है और पत्थर भी कभी लहर बन जाता है. तो उसकी दाल आज चली तो कंपल्सरी दूसरी नॉवेल भी चढ़ानी पड़ी. उनके एक दोस्त थे दसाड़े गांव में, एंडी वोरा, वो उर्दू में से गुजराती करते थे. जितने फास्ट बल्ला जी लिखते थे, इतने फास्ट और ट्रांसलेशन करते थे, इतने फास्ट हम लोग छापते थे. तो दूसरी नॉवेल, डेली नॉवेल, मंथली नॉवेल में आपने पढ़ा होगा, वीकली में पढ़ा होगा, मगर डेली नॉवेल सिर्फ बल्ला जी के नाम से थी. इतने फास्ट थे वो, उनकी उनकी कविताएं भी इतनी फास्ट थी. उनकी कविताएं कुछ मैं लिख के लाया हूं, अगर समय रहा तो बाद में मैं आपको सुनाऊंगा. और ज्यादा बातें हमारे दोस्त यशवंत बेन मेहता कहेंगे. हमारे मैंने आपको बता दिया कि हम पिरामिड के त्रिकोण. मैं डेली पेपर में छापता था, प्रकट करता था. मेरे पास बुक पब्लिशिंग का सोर्स नहीं था और बुक पब्लिशिंग का सोर्स था इनके पास. संभव पब्लिशर उनके पास आते थे तो वो भी पढ़ते थे. ही टुक इट टू ग्रांटेड के ये कहानियां मैं बुक फॉर्म में लाऊंगा. उन्हें दो काम किया.
विकली श्री करके विकली था महिलाओं का, और भल्ला जी तो महिलाओं के आदमी थे। वैसे उनके लिखने का शीलवती, शीलवती कलम हम बोलते हैं। शीलवती कलम क्या होती है? जब कोई लड़ाई आती है तो हमारे गुणों तक आचार्य जैसे लेखक और लड़ने वाले तो वहां दो चैप्टर ज्यादा लिख जाते हैं, लड़ते हैं। कोई नौजवान प्रेम करते हो, वो भी इश्क की, वो चैप्टर आ जाते हैं तो वो दो चैप्टर इश्क ज्यादा लिख देते हैं। और कोई ट्रेजिक ऑथर होता है बहुत रोने की बात लगता है, तो रोता है तो दो चैप्टर तक रोता ही जाता है। भल्ला जी ऐसे नहीं थे, शीलवान थे, अपनी कलम पर उसका काबू था, जितना चाहे इतना रख देते थे। और अगर हंसने की बात करते तो हंसने का भी काबू रखते थे। ऐसा नहीं कि ट्रेजिक नॉवेल हास्य हो नॉवेल हो जाए और अपना मार्ग भूल जाए, उसकी अपने कलम पर काबू था। उसका उपन्यास कविता ये जैसा होता था, उपन्यास सारा पढ़ो। मैं चाहूंगा कि आप पढ़ेंगे, क्योंकि ऐसा लगेगा आपको कि ये कहानी 68 में लिखी हुई नहीं है, 2018 साल में लिखी हुई है। They are written down from the very sentence, from the very first word. आप पढ़ेंगे तो आपको ध्यान हो। और उसकी जो कविताएं थी, कविताएं ज्यादा थी, कविता में वो उपन्यास लिखते थे, कविता में उपन्यास। क्या बात हो गई? जैसे उपन्यास में चैप्टर होते थे, कविता में स्टांजास होता था, तो स्टांजास में वो कहानी आगे बढ़ाते थे। मैं आगे सुनाऊंगा कविताएं एक्स्ट्रा ऑर्डिनरी, अनोखी बात कविताओं में। तुमने गुजराती में कहूं आने ऊपर थी कोई कविता जरूर ना थे चलते, ये आने ऊपर थी जरूर करे अने चाल याद करे आने 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 पण ऊपर थी कोई कविता जरूर ना करे पण ऊपर थी थाय तो चाल याद करे किंतु ऊपर थी कोई कविता जरूर ना थाय એની કવિતા તો લઘુ કાવ્ય શું ગુરુ કાવ્ય બની જાય, કિંતુ 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 એવી કવિતા જુદી જુદી। એક કવિતા સમય થઈ જાય તો પણ હું તમને સંભાળવાનો છું। મેરે દેશ મેં તાજર બસતે હૈ, તાજર વેપારી। આજે આજે તમે જુઓ છો તો આજે જે સિચ્યુએશન છે, કાળા ધનની, કાળા દાણાની, દોડા માણસોની, સબ તાજર, એ બધા તાજરની વાતો ભલ્લાએ 1968માં કહી છે। હવે આગળ ઉપરની વાતો, મારા મિત્ર વાળ સાહિત્યના તો જાણકાર છે, તમામ સાહિત્યના, ઇઝ એ વન હિઝ ગુરુ હમારે અરે हमारे साहित्य में, साहित्य में ले जाने वाले, जैसे हरबंस बल्ला को ले आए, कितने को लाए वो खुद ही बताएंगे। धन्यवाद। आभार हरीश भाई। हरीश भाई नी एक खासियत छे अतिशय अतिनी, ये नाना ने इतना तो मोटा बनाई दे કે ગિરનારને હિમાલય કરી નાખે।
હું જો મોટાઓને નાના કહીશ તો નાનાઓને ખોટું લાગશે. હરીશભાઈ, ભલ્લાજી, મોનીશજી, ભાઈ ચિંતન, આજે આપણે ખરેખર અર્થમાં એક ઐતિહાસિક પળે ભેગા થયા છીએ. એક ઇતિહાસ આપણે રચી રહ્યા છીએ. એક એવા લેખકના પુસ્તકને આજે વિમોચિત કરી રહ્યા છીએ કે જેને અમે ભારતીય ઉપખંડની, ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની વિશિષ્ટ હસ્તી તરીકે ઓળખાયા છે એ પુસ્તકના ટાઇટલમાં. અને મેં જ્યારે અકિંચન સંબંધોની પ્રસ્તાવના લખી એમાં એ વિરલ એ રીતે હતા હરબંસ ભલ્લા કે પોતે પંજાબી પણ લખે ઉર્દુ લિપિમાં. આપ સૌ જાણો છો, ખાસ કરીને ઘણા ખરામાં પંજાબીઓ છો, કે પંજાબી ભાષા ત્રણ લિપિમાં લખાય છે, ઉર્દુ, દેવનાગરી અને ગુરમુખી. આ પંજાબી ભાષા કઈ લિપિમાં લખાવી જોઈએ એની છેલ્લા 50 વર્ષોથી માથાફોડ ચાલે છે. ઈસર માથાફોડામાં આવે છે સાહેબ. પરંતુ ભલ્લાજીની સેક્યુલરિઝમનો આ નમૂનો છે, એની ભારતીયતાનો, સર્વ ભારતીય એકતાનો નમૂનો છે કે એમણે ઉર્દુ લિપિમાં લખ્યું. ઉર્દુમાં પણ ઘણું લખ્યું છે પણ જે પંજાબી લખ્યું એ પણ ઉર્દુ લિપિમાં લખ્યું. એટલે અમારા એ એન વોરાયનું નામ હતું ખરેખર તો, જે દસવાડાના કોલેજ સ્કૂલના પ્રિન્સિપાલ હતા. એ પોતે પંજાબી અને ઉર્દુ વોરાજી હતા. એ બંને ભાષા જાણતા હોવાને કારણે ભલ્લાજીની કૃતિઓનું એમણે અનુવાદ કરી હતી. આ ભલ્લાજી 64 કે 65ના દાયકામાં, વર્ષમાં ગુજરાત સમાચારમાં આવ્યા અને લોકોને પૂછવા લાગ્યા કે ભાઈ આ સંસ્થામાં તો, સમાચારની સંસ્થા, એવા સાહિત્ય સાથે જેને કોઈ નાતો હોય એવા કોઈની અમને ઓળખાણ કરાવો. એટલે અમારું એ સમયે ગુજરાત સમાચાર કાર્યાલયમાં સાપ્તાહિકો માટેનું એક અલાયદો રૂમ હતો, અલાયદો ખંડ હતો. ત્યાં કે જો આ બે જણા સાહિત્યવાળા, હરીશ નાયક અને યશવંત મહેતા, અમે વરસામાં આવીને બેઠા, અપ ટુ ડેટ માણસ, સૂટ પહેરેલો, એકદમ ચીકણો માણસ. એ વખતે લગભગ 35ના હતા પણ લાગે કે જો 21-22ની વર્ષે અમને મળ્યા હોત તો અમે એને રાજકપૂર સાથે ભેળસેળ કરી બેઠા હોત. એટલા હેન્ડસમ, વેવી વેહેર એકદમ. અને બોલવા લાગ્યા, પોતાની ઓળખાણ કરવા લાગ્યા. એટલી બધી ઓળખાણ કરી હરીશભાઈ જેમ આપી એમ કે અમને તો કોઈ બોલ્યા જ કરશે, પણ આગળ થંભ્યા. થંભીને કે મેં કેટલીક ચીજો ગુજરાતી કરાવી છે વોરાજીની પાસે, એનું મારે પ્રકાશન કરાવવું છે. એટલે અમે બે જણા અચકાયા જરાક. આ ગુજરાતી છાપાની દુનિયામાં મહેરવાન અમારે સંપાદકોએ બહુ અચકાવવું પડે છે પુરસ્કારની બાબતમાં. ગુજરાતી વાણિયાઓથી નોટો છૂટે નહીં. એટલે અમે કીધું ભાઈ અમારે વિચારવું પડે, અમારા માલિકોની રજા લેવી પડે. એટલે તમે ચિંતા ના કરશો કે હું પુરસ્કાર માટે લખતો નથી, હું સમાજને કંઈ આપી જવા માટે લખું છું. સમાજને સંસ્કાર આપવા છે. સમાજ કો કુછ દેને આયા હું. સમાજના સંબંધો એ કેવી રીતે સુમેળ ભર્યા થાય, કેવી રીતે અમૃતમય થાય, કેવી રીતે મીઠા થાય, એને માટે હું લગભગ બધું જ લખું છું. હું નવલકથા લખતો હોઉં, હું વાર્તા લખતો હોઉં કે હું કવિતા લખતો હોઉં, મારે કંઈક આપું છું માટે તો પુરસ્કારની ચિંતા ના કરું છું. એટલે અમે સંપાદકો તો રાજી રાજી, આવો લેખક ક્યાં મળે. અમારે માલિકની પાસે સલામ ના ભાઈ આને પ્રસ્તુતિ આપજે, પાના ના, એમાં સલામ ન કરવી પડે. અમે રાજી થઈ આવો લેખકો મળે ત્યારે અમે એમનું છાપવા માંડ્યું. પહેલાં હરીશભાઈ કહ્યું પ્રમાણે અમારું શ્રી સાપ્તાહિક હતું બહેનો માટેનું, એમાં એમની એક નવલકથા એક લહેર દો પથ્થર છાપી. તે પછી એમાં તે એક બપોરનું અમારું દૈનિક લોક સમાચાર
એનું બીજું પાનું હરીશભી સંભાળે. એની અંદર એમને બે ત્રણ નવલકથાઓ છાપી, એમાં એક રેખા, એ રેખા મને બહુ ગમી ગઈ. એટલે મેં કીધું સાહેબ આ રેખા હું છાપીશ, અને એના માટે બની શકે તો કંઈક પુરસ્કાર, કે અંદર પુરસ્કારની ચિંતા ના કરશો, કે હું ફરી વાર કહું કે કંઈક આપવા આવ્યો છું. અને એમણે એ નવલકથા મને આપી. એ નવલકથાનું એક બહુ મજાનું પાસું છે, એ કે ના મારે કંઈક આપવું છે. કહ્યું કે આમાં ના, કે તમે આ સારું કામ કર્યો છો તો થોડીક રકમ આપી, માફ કરજો. મેં કીધું નથી જોઈતી ભાઈ, જેમ તમારે નથી જોઈતી મારે નથી જોઈતી, એમાંથી આપ સૌને આનંદ થાય અને અમને ગૌરવ થાય એવી ઘટના બની. દેવીબેન અહીંયા બેઠા છે, દેવી મહેતા, એમણે બધા શ્રી સાપ્તાહિકમાં કેટલાક ઉત્તમ પ્રગતિશીલ અને નોંધપાત્ર નારીઓના ચરિત્ર લખેલા, એ ચરિત્રનું પુસ્તક અમે કર્યું અને સાહિત્ય પરિષદે એને ઇનામ આપ્યું. નિમિત્ત કોણ? અમારા ભલ્લાજી. એના માટે યશ કોને? અમારા હરબંસ ભલ્લાને. હરીશભાઈએ લોક સમાચારની અંદરની ઘણી શાયરીઓ છાપી, પણ શાયરીઓ કરતા અમે કમ્પેર નહીં કરીએ, શાયરી જેટલું જ કદાચ એનું મહત્વનું એક કામ છે. એમણે પીળે પત્તર પીળા પાંદડા એમ કરી અને દીર્ઘ કવિતાઓ લખી છે, પ્રેમ ઉપર, વિશ્વાસ ઉપર, દોસ્તી ઉપર, રબ એટલે ઈશ્વર ઉપર, એમ તેમ કરી અને કોઈ વિષય ઉપર એમણે 1000 શેર લખ્યા છે, કોઈ વિષય ઉપર 500 શેર લખ્યા છે. દોસ્તો કુલ શેરની સંખ્યા થાય છે 70,000. એટલે કુલ પંક્તિઓ છે 1,40,000. એ બહુ મોટી દુનિયામાં નોંધપાત્ર ઐતિહાસિક એક કૃતિ છે. એનું નામ છે શાહનામા. ઈરાનના મહાકવિ ફિરદોસી એમણે લખેલી એ લાંબી કવિતા છે, મહાકવિતા છે. એમાં 60,000 શેર છે, એ 60,000 જોડીયા પંક્તિઓ છે, કપલેટ્સ છે. અહીંયા 70,000 છે. અને ભલ્લાજી તો વારંવાર અમને કહેતા હતા કે મારે 1,00,000 સુધી પંક્તિઓ કરવી છે, 1,00,000 કપલેટ્સ કરવી છે. 70,000 અટક્યા, સમય સમયનું કામ કરે છે. 1964-65 અમને મળેલા અને 93 નિશાલ આવતા હતા, એમને જે આટલું બધું લખવાને માટે, સમાજને આટલો બધો સંસ્કાર અને સાહિત્ય આપવાને માટે પોતાની જાતને જે રીતે ખેંચેલી, મેં લખ્યું છે એની અંદર કે આ 70,000 પંક્તિઓ, 1,40,000 પંક્તિઓ એમણે લખી, એમાં એમણે 14 વર્ષ લીધેલા. મેં લખ્યું છે કે જાણે આ 14 વર્ષનો એમણે પોતાના પરિવારથી વનવાસ લીધેલો, આટલું બધું જેણે પોતાના મનને અને સાથે સાથે પોતાના શરીરને ખેંચ્યું હોય. 1931 એનો જન્મ, 1993 63 વર્ષના હોય. પરંતુ ફરી વાર કહું, એક બાજુ બીજી બાજુ શબ્દો સાથેની આ જે કુસ્તી, એને કારણે ખાસા ઘસાઈ ગયા હતા. અને 93ની શરૂઆતથી અમને લાગ્યું કે હવે એ નહીં. એટલે ત્યાં સુધીમાં જીણજી મોનીશ જુવાન થઈ ગયેલા, એમની ઈચ્છા હોય કે પિતાજીના હાથમાં, એમના જતા હાથમાં, વિદાય લેતા હાથમાં એમની કોઈ કૃતિ મૂકું, અથવા ભલ્લાજીની પોતાની ઈચ્છા હોય કે મોનીશ જતા જતા લોકો ગંગાજળ આપે છે, કોઈ ચંદ્રના કાષ્ઠ આપે છે, મારે તો શબ્દો સાથે, મારે તો સાહિત્ય સાથે સંબંધ હતો, તું મારા હાથમાં એક પુસ્તક મૂક. એટલે મોનીશે મારો સંપર્ક સાધ્યો, હરીશભાઈનો સંપર્ક સાધ્યો. એ દિવસોની ડાયરીમાં દોસ્તો મેં લખ્યું છે, એની તારીખો હું આપને કહું.
કાગળ કાગળ થઈ ગયા છે. ગુજરાતી લેખક મંડળની સ્થાપનાને માટે અમે 28 માર્ચ 1923 ને દિવસે મળેલા. તે મીટિંગ અધૂરી મૂકી, જેનું વર્ષો સુધી પછી હું 10 વર્ષ સુધી એક ચેરમેન રહ્યો, મીટિંગ અધૂરી મૂકી અને હું દોડેલો અને મેં ડાયરીમાં તે દિવસે નોંધ કરી છે કે ભલ્લાજી, અમારા પ્રિય પંજાબી લેખક, એમની એક નવલકથા મારે તાત્કાલિક પૂરી કરવાની છે, માટે હું શારદા તરફ દોડી રહ્યો છું, શારદા અમલ પ્રેસ કે જ્યાં પુસ્તક છપાતું. તે પછી ચોથી એપ્રિલની નોંધ છે કે આજે બપોરે લગભગ 4:30 વાગે એમના હાથમાં મેં પુસ્તક મૂક્યું. અને દોસ્તો, દુનિયાના બહુ ઓછા લોકોને જતા જતા દુનિયાથી વિદાય લેતા આટલો સંતોષ થાય એવો સંતોષ મોનીશ અને હું એને આપી શક્યા પુસ્તક એમના હાથમાં. 4 એપ્રિલ 1993 બહુ જઈ રહ્યા છે મોનીશ કે આપણે એનો ઉદઘાટનનો સમારંભ કરી નાખીએ, જેમ આ સમારંભ મેં ઉતાવળે નક્કી કરાવ્યો એમ એ ઉદઘાટન સમારંભ પણ અમે સાહિત્ય પરિષદના રૂમની અંદર નક્કી કર્યો 5 એપ્રિલ 1993. એને માટે પ્રોફેસર નરીન રાવળને અમે પ્રમુખ સ્થાને નક્કી કર્યા. અને દોસ્તો, દુનિયાની અંદર કદાચ બીજી કોઈ ઘટના આવી નહીં બની હોય, એક બાજુ સાહિત્ય પરિષદમાં નરીન રાવળના પ્રમુખ સ્થાને અમે એ પુસ્તકનું વિમોચન કરી રહ્યા હતા અકિંચન સંબંધોનું, ત્યારે એ દુનિયા સાથેના બધા સંબંધો છોડી અને સ્મશાન. દુનિયામાં આવી ઘટનાઓ નહીં બની હોય અને એનો સંતોષ અમે એને આપી શકીએ એનો સંતોષ છે. એક બે વાત કહી દઉં, સમય પૂરો થઈ રહ્યો છે. ભલ્લાજી પંજાબના વતની, ઉર્દુ લિપિમાં લખે, સિંધીમાં એના પુસ્તકો થયા, ગુજરાતીમાં થયા, હજુ થશે. ચિંતનભાઈ અને આરઆર શેઠે એની 3 નવલકથાઓ ભેગી કરી અને આજે સંબંધોનો સમીકરણ કર્યું. હું આજે મિત્ર હમણાં સૂચના અપાવ્યા હતા એને અને લિટરરી ફેસ્ટિવલના યોજકો જે હોય એને મારા તરફથી એક વિનંતી કરું છું, સૂચન આપું છું કે જેમ આ સમગ્ર ભારતીય લેખક, આપણા ઉપખંડના ઉપર છવાઈ ગયેલા લેખક, મૂળ પંજાબી, એને લઈ અને આ એક સેશન કરી, એવી રીતે ભવિષ્યમાં બંગાળી ભાષા અને ગુજરાતી સાહિત્ય, મરાઠી ભાષા અને ગુજરાતી સાહિત્ય, તમિળ ભાષા અને ગુજરાતી સાહિત્ય, કેરળની ભાષા, મલયાલી અને ગુજરાતી સાહિત્ય, એવી રીતે પણ એક સેશન રાખવી જોઈએ. અને જો આ લિટરરી ફેસ્ટિવલના મિત્રો આવી સેશન રાખશે તો એ પણ, કારણ કે અત્યારે આપણે સૂચવી રહ્યા છીએ ભલ્લાજીને અપાયેલી એક અંજલિ ગણાશે, પિતાજીને આટલું અદ્ભુત જે તર્પણ કરી રહ્યા છે ચિરંજીવી મોનીશ, એ માટે મોનીશને અભિનંદન આપું છું. અને 10 દિવસથી કે 12 દિવસમાં આટલો મોટો 450 પાનાનો ગ્રંથ તૈયાર કરવા માટે ભાઈ ચિંતનભાઈ આરઆર શેઠ, ઘણી વાતો કરવાની છે ભલ્લાજી વિશે, એટલા પ્રેમી એટલા પ્રેમાળ હતા, ઘણી વાતો છે. પણ હવે આપણે મારા તરફથી વાત પૂરી કરું, સૌને ધન્યવાદ આપ આવ્યા એ માટે. હું પ્રાર્થના કરું છું કે દરેક હરબંસ ભલ્લાને મોનીશ જેવો દીકરો મળે અને દરેક મોનીશને હરબંસ ભલ્લા જેવો પિતા મળે. થેન્ક યુ વેરી મચ, વેરી ઇમોશનલ મોમેન્ટ ફોર મી, સો આઈ વોન્ટ બી સ્પીકિંગ મચ ઓન ધીસ. I think we will first do the book launch and the audio launch, and then if time permits maybe he can read one of the couplets, because there is a time constraint also. Sir,
આ બુક લોન્ચ પ્રસંગે બહુ જ ખરેખર ગર્વાન્વિત થવાની વાત છે કે આપણી વચ્ચે બે એવા વ્યક્તિઓ છે, મેં જેમ પહેલાં કહ્યું કે જે એમના બહુ જ ક્લોઝ ફ્રેન્ડ્સ હતા અને એમના હાથે આ અનરેપ થઈ રહી છે બુક. એની સાથે સાથે આપણી સાથે ઓડિયન્સમાં એવા બે લોકો છે કે જેમણે એના ઓડિયો વર્ઝનમાં કામ કર્યું છે, શ્રી શૌનકભાઈ વ્યાસ અને કુશલ અડવાણી. મેં એમને આવતા તો જોયા છે, જેમના થ્રુ હું અમને મળી શકેલો. ક્લેશ ફોર ધેમ અને બુક આપણી સામે છે. બુક માટે પણ બહુ બધી કામ પાડી. જેમ સરે કહ્યું એમ, આ અલગ અલગ સમયે લોન્ચ થયેલી ત્રણ અલગ અલગ નવલકથાઓનું એક સંગઠન છે જે આરા સેટ પ્રકાશન કરી રહ્યા છે. મને એવું લાગે છે કે મેં સરની ઉંમર 90 વર્ષ કહીને એ સેજ મારે નહોતું બોલવા જેવું. મેં ઇસ ઓકેઝન પે આપ સબકો બહોત બહોત બધાઈ દેતા હું. ઇનફેક્ટ ઇમોશનલ હૈ ઇવેન્ટ, બટ આઈ એમ વેરી હેપી ઓર મુજે લગતા હૈ કે વી હેવ ટુ સેલિબ્રેટ ધીસ મોમેન્ટ. ઇસમેં સે એક કિતાબ જો ઇન્હોને બતાઈ, અકિજન સંબંધો, ઇસકી યે તીન નોવેલ્સ હૈ જો ચિંતન ભાઈ ને, આઈ હેટ્સ ઓફ ટુ હિમ, ઇન જસ્ટ અ કપલ ઓફ ડેઝ હી ડિડ ધીસ વન્ડરફુલ જોબ. આઈ એમ સો હેપી ફોર ધેટ. ઓર હરીશ ભાઈ ઓર યશવંતજી કે લીએ તો મેં ક્યા કહું, શબ્દ નહીં મેરે પાસ. બટ ઇસ બુક કો બનાને મેં બહોત લોગો કા હાથ હૈ. ઇસકે જો ટાઇટલ કો આર્ટ જિસને દિયા હૈ વો ભી ઇધર હૈ. વિજય ભાઈ આપ પ્લીઝ ખડે હોંગે, અગર હૈ તો શાયદ હોંગે. હા, યે આપકે પીછે વિજય ભાઈ. યે પૂરી ડ્રોઇંગ ઉનકી હૈ ઓર યે મેરે ફાધર કા સ્કેચ ઉનકે હાથોં કા હૈ એન્ડ ઇઝ અ એક્સેલન્ટ આર્ટિસ્ટ. થેન્ક યુ વિજય ભાઈ. इस किताब की जो थर्ड वॉल तीसरा जो नॉवल है जो बताया अकिजन संबंधो, जैसे इन्होंने बताया कि 4 अप्रैल 1993 को जब यशवंत अंकल ने मुझे किताब दी शाम को और मैंने पापा को कहा कि पापा देखो किताब आ गई है. एंकर आए उसे. हाँ, ही वॉज ही स्माइल्ड, ही डिड नॉट से मच. नेक्स्ट डे देर वॉज अ फंक्शन इन द गुजरात साहित्य परिषद फॉर द बुक लॉन्च 5 अप्रैल 1993 को. मेरे साथ मेरे दोस्त हैं कार्तिक रावल जो नयन भाई के नवीन रावल के सन हैं, और मुझे ये पता नहीं था कि हम बचपन के दोस्त के जो फादर हैं वही लॉन्च कर रहे हैं. ये मुझे बाद में पता लगा, बहुत सालों के बाद पता लगा. तो इसमें जब मैंने उनको किताब दी शाम को, कुछ बोले नहीं, स्माइल किए. और सुबह फंक्शन था, उस जमाने में मोबाइल फोन नहीं होते थे. पर उसी रात को पापा चल बसे. 5 अप्रैल 1993 मॉर्निंग, लॉट ऑफ पीपल वर वेटिंग फॉर हिज बुक लॉन्च एट द गुजरात साहित्य परिषद. दे केम टू नो के भल्ला साहब तो कल रात को ही चल बसे. तो ये बड़ा इमोशनल इवेंट आप समझ सकते हैं, लाइफ का एक बहुत बड़ा टर्मोइल था मेरे लिए. कहीं मुझे ये फील हुआ, माई फादर टोल्ड मी दैट अब तू मेरा काम करेगा. एंड उसके बाद मैंने डिसाइड किया कि आई विल पब्लिश ऑल हिज वर्क्स. ये तो एक छोटा नमूना है इनका. सबसे बड़ा काव्य रचना पीले पत्थर, विच इज वर्ल्ड्स बिगेस्ट पोएम एवर रिटन बाय एनीबॉडी इन एनी लैंग्वेज, 70,000 वर्सेस. दैट वी हैव पब्लिश द फर्स्ट टू वॉल्यूम्स. वी डिड द एंटायर ऑडियो ऑफ दैट एंड वो भी रिलीज हो रही है. बट उसके साथ साथ जब ये बुक किताब बन रही थी तब मुझे लगा कि आजकल पढ़ने वाले लोग बहुत कम है. वेरी फ्यू पीपल हु रीड बुक्स नाउडेज, अनफॉर्चुनेटली. ये लिटरेचर फेस्टिवल पे बोल रहा हूँ कि हमारे यहाँ से बैठे हुए कितने लोग मैं जानता हूँ जो किताबें नहीं पढ़ते, बट जिनको सुनना अच्छा लगता है, सुनना अच्छा लगता है. इसीलिए इस किताब को मैंने सब सोचा कि इसकी ऑडियो रिकॉर्डिंग होनी चाहिए, और हम इसकी आज एक ऑडियो वर्जन रिकॉर्ड, जो इसमें से दो नॉवल है उसका एक ऑडियो वर्जन भी रिलीज कर रहे हैं. और मैं चाहूंगा कि जिसने इसके अंदर आवाज दी, शौनक आप स्टेज पे आइए, और कुशल जिसके स्टूडियो में ये हुआ, प्लीज आप भी आइए. प्लीज
आई एम नॉट श्योर कितने नॉवेल्स के ऑडियो वर्जन आज तक गुजराती में हुए हैं, शायद जशन भाई या आर शेठ साहब बताएंगे, अपने चिंतन भाई बताएंगे हमें कि ऑडियो नॉवेल्स कितने रिलीज हुए हैं कभी गुजराती में. बट मेरे हिसाब से दिस इज अ वेरी यूनिक द बुक एंड द ऑडियो वर्जन ऑफ दैट विच वी आर गोइंग टू रिलीज. आई रिक्वेस्ट के तालियां रोकनी नहीं चाहिए, ऐसा वर्क हर कोई नहीं करता. बहुत मतलब सदियों में शायद कोई ऐसा होता है जो ऐसा काम कर पाता है. इनके फादर और इनके लिए भी बहुत सारी तालियां होनी चाहिए. ये ऑडियो वर्जन के अंदर ये इसलिए है कि ताकि आप अपनी गाड़ी में, आपके घर में जब चाहे इसको सुन सकें. किताब पढ़ने वाले लोग मैं जानता हूँ बहुत कम है, पर सुनने वाले हैं और सुनोगे तो आपके दिल को छू जाएंगी वो बातें इसमें हैं. और शौनक की आवाज़ है, बहुत ब्यूटीफुल वॉइस में इसने बोला है, ठीक है. एंड ये मेरा दोस्त हैं कुशल, जिनके स्टूडियो में सारा ये काम हुआ, रात भर हम ये काम करते रहे, ठीक है. एंड यस सर, वी आर रिलीजिंग द ऑडियो सर. इसमें सिर्फ दो नॉवल आए हैं. जो पहला नॉवल है एक लहर दो पत्थर, उसके अंदर कुछ चीज़ें मिसिंग थी क्योंकि वो पुरानी किताब थी, कहीं हम लोग गुजरात विद्यापीठ से उस किताब को ढूंढ के फिर लेके आए. बट अगेन चिंतन भाई जो हमारे साथ बैठे हैं, इन्होंने अपने हाथों से सारे जो मिसिंग वर्ड्स हैं वो ढूंढ ढूंढ के, न्यूज़पेपर कटिंग में से ढूंढ ढूंढ के, अपने हाथों से इन्होंने इस बुक को कम्प्लीट किया और एक टाइम लिमिट में, डेडलाइन में कमिट करना. हैट्स ऑफ टू हिम. ऐसा पब्लिशर सबको भी ले. मैं एक मिनट चिंतन भाई को दूंगा, कुछ दो शब्द बोलेंगे. कोई पण प्रकाशक माटे जरूरी बात बे त्रण होय छे. एक बात एवी होय छे के सर्जक प्रकाशक साथे एवो जोड़ायेलो होय के जे सर्जक तरीके सारो होय, व्यक्ति तरीके सारो होय. अने मोटा भागना प्रकाशकोने एवो प्रश्न आवता होय छे के सर्जकना गया बाद एना वारसो साथे डील करवानो એ બહુ અઘરું હોય છે. કારણ કે વારસો માટે એના પિતાનું કે એની માતાનું સર્જન કેટલું ઇમ્પોર્ટન્સ રાખે છે. ભલ્લા સાહેબ લખતા હતા, મોનીશભાઈનો તો વ્યવસાય જ કંઈક અલગ છે, એટલે વારસો સાથેના પ્રશ્ન. મેં બી લખતા હું. માય 6th-7th બુક ઇઝ ગોઈંગ ટુ બી રિલીઝ ઓર શામ કો ઇસ ફંક્શન મેં મેં એક એસે ટોપિક પે બોલ રહા હું, લિટરરી બટ નોટ લિટરેચર ઓર લેખક, ઉસ પે મેં બોલ રહા હું શામ કો આજ દરી. ચાર પાંચ મહિના પહેલા અમારા મિત્ર શ્રી રમેશભાઈ ચૌહાણ બેઠા છે, એમનો વી વિલ વોન્ટ રમેશભાઈ ટુ પ્લીઝ આરકે. યે મેરે દોસ્ત હૈ જિનકી વજહ સે આજ ચિંતનભાઈ મિલે ઓર ઇસકી વજહ સે સબ હુઆ. હી હિમસેલ્ફ ઇઝ અ વેરી ગુડ રાઇટર. નિયતિ ની વાત છે, રમેશભાઈ નો ફોન આવે મને કે અમારે એક મિત્ર ને મળવું છે, એટલે રમેશભાઈ નો ફોન આવે એટલે મારે ના પડવાનો કોઈ સવાલ જ નહોતો, એટલે મેં કીધું ચોક્કસ આપણે મળીએ. મોનીશભાઈ આવ્યા, એમની આંખોમાં મને એમના ફાધર માટેનો જે પ્રેમ દેખાયો ને એ જોઈને અમે વિચાર્યું કે આ પુસ્તક આપણે કરશું, બીજું કોઈ એવી વાત હતી નહીં. પછી અચાનક ચાર પાંચ મહિના પછી મોનીશભાઈનો ફરીવાર ફોન આવ્યો, મને કે ચિંતનભાઈ આપણે જલ્દી કરવું છે. બધું હા આપણે જલ્દી કરી નાખીએ, અને અમે લોકોએ પ્રકાશનનું બધું હાથ ઉપર લીધું. નિયતિની વાતમાં એવું છે કે પુસ્તકો બધા તૈયાર થવા માંડ્યા અને હરીશભાઈની પ્રસ્તાવના મને મળી. મેં પ્રસ્તાવને તરત જ વાંચી ગયો અને તરત જ મેં મોનીશભાઈને ફોન કર્યો. મેં કીધું મોનીશભાઈ, હરીશભાઈ બહુ જ સરસ પ્રસ્તાવના લખી છે, મારી યશવંતભાઈની વાંચવાની બાકી છે, પણ તમને અભિનંદન આપવા માટે ફોન કરું છું. એટલે મોનીશભાઈ મને કે તમને કઈ વસ્તુ ગમી આમાં, એક નાનો ફકરો ખાલી વાંચી લઉં છું. શ્રી ભલ્લા નક્ષિક સજ્જન હતા, હું એન્ડોર્સ કરું છું તેમને, જેન્ટલમેન. કોઈ દંભ નહીં, ડોળ નહીં, બનાવટ નહીં, છળકપટ નહીં, તેમના આયનામાં અને વાસ્તવિકતામાં કોઈ જ ફરક નહીં. હું એકમાત્ર રમણલાલ વસંતલાલ દેસાઈને જ આવા જેન્ટલમેન લેખકનું બિરુદ આપી શકું છું.
અંદર બહારના જીવનમાં કોઈ ફેરફાર નહીં. તેમાંય વસંતલાલ અને રમણલાલ એ પિતા પુત્રનું જીવન જુઓ તો આજના હરબંસ ભલ્લા અને મૌનીશનું દ્રષ્ટિગોચર થાય અને થયા વગર રહે છે. રમણલાલ વસંતલાલ દેસાઈ એટલે એ લેખક કે જેને કારણે આર આર શેઠની કંપની આજે આ મુકામ પર પહોંચી શકે. આજે અમને આ પુસ્તક પ્રકાશિત કરવાનું બહુ જ ગૌરવ છે. હું મૌનીશભાઈ અને સમગ્ર ભલ્લા પરિવારને આની માટે ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. થેન્ક યુ. किसी भी चीज का शुक्रिया अदा या थैंक्स और ऐसी चीज के लिए तो ना शब्द मेरे पास है थैंक्स करने के लिए, तो वस्तु या चीज तो हो ही नहीं सकती. बट एज अ टोकन ऑफ लव एक राइटर को मैं क्या दे सकता हूँ, तो हरीश भाई आपके लिए एक मेरे फादर ये कहते थे कि जिसके हाथ में कलम और घड़ी नहीं ना वो कुछ नहीं है. और उन्होंने एक लिखा है, इसमें मैंने किताब में से एक मैंने उसमें लिखा है, उसमें रब कभी मुझे ऐसा लगता मेरी कलम नोक पे बैठा. ये पंजाबी में है पर आई ट्रांसलेट इनटू हिंदी. रब कभी मुझे ऐसा लगता मेरी कलम नोक पे बैठा, रब कभी मुझे ऐसा लगता मेरा बड़ा पुराना यार, बड़ा पुराना यार. मैं तहे दिल से इन सबका बहुत शुक्रिया अदा करना चाहता हूँ. एंड एज अ टोकन ऑफ लव हरीश भाई को मैं एक पेन और एक घड़ी देना चाहता हूँ जो मेरे फादर कहते थे. ये घड़ी को मुझे कहना पड़ेगा 10 साल तक रुक मत जाना. यशवंत भाई, यशवंत अंकल, यशवंत मेहता जी, पता नहीं मैं क्या बोलूं, बट ही हैज बीन अ मेंटर and he has always stood by us and he is a stalwart. But mere father aur inke jo aapas ke sambandh hai ye dono se zyada koi samajhta nahi hai. Kahin inhone kahin baaton baaton mein sahi bol diya ki wo 14 saal ka banwas wo banwas liya tha aur shayad wo banwas ka jo harzana hai wo main aise rin se wapas kar raha hu. Thank you very much. चिंतन भाई आपको तो मैं क्या दूं, हैं? मेरे फादर ने बोला था मैं कुछ लेने नहीं देने आया हूं, आप भी कुछ लेने नहीं देने आए हो. आपने इतनी बड़ी गिफ्ट मुझे दी है तो थैंक्स अ लॉट, थैंक्स अ लॉट, थैंक यू वेरी मच. आप लोगों का इधर आना बहुत बहुत थैंक्स. समय की एक पाबंदी है, दूसरे प्रोग्राम्स को शुरू होना है, ये फेस्टिवल का पार्ट है. बट हमारी टीम बाहर खड़ी है और बाहर हम इस आप सब लोगों की इस पूरे प्रोग्राम के बारे में अपने व्यू जरूर लेंगे. बिना व्यू दिए कोई नहीं जाएगा. प्लीज थैंक यू वेरी मच. ज्योति जी आपका अभिवादन करना चाहती है. आई वुड लाइक टू थैंक ज्योति एंड द एंटायर टीम. थैंक यू ज्योति. ज्योति एक गुजराती लड़की है बट आज पीले पत्थर का पंजाबी का सारा ऑडियो ये कर रही है. मैंने कहा तेरे लिए पंजाबी लड़का ही ढूंढूंगा मैं. थैंक्स अ लॉट. थैंक यू एवरीबॉडी. थैंक यू सो मच सर हमें ज्वाइन करने के लिए. वक्त की थोड़ी पाबंदी है इसकी वजह से यहाँ पे हम इस सेशन को कंक्लूड कर रहे हैं. हवे पचीनो नेक्स्ट सेशन जो है ये कस्तूरबानी काल्पनिक डायरी. કસ્તુરબાની કાલ્પનિક ડાયરીમાં તમને કસ્તુરબા વિશે ઘણી બધી જે તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય એ પ્રકારની વાતો સાંભળવા મળશે. તો જેમને આ સેશનમાં ઇન્ટરેસ્ટ છે પ્લીઝ સ્ટે હિયર.